સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે 6 લાઇનને લઈને ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. ઓવરબ્રિજનું કામ છેલ્લા 1 વર્ષથી અટકી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકો દ્વારા અનેકવાર રજૂઆતો છતાંય જેસે તેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર 6 લાઇન રોડના કામને લઈને પ્રાંતિજ 3 રસ્તા પાસે નિર્માણ થઈ રહેલ ઓવરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી હાથમાં લેવામાં આવ્યું હતું અને માત્ર સામસામે બ્રિજના બીમ તૈયાર કરી તેની ઉપર ગડરો ચડાવીને કામને બ્રેક આપતા છેલ્લા 1 વર્ષથી ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું છે અને જાણે ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટર જાણે ખોવાઈ ગયો હોય તેમ હાલ અહીં કોઈ જોવા મળતું નથી. પ્રાંતિજ 3 રસ્તા ઉપર નિર્માણ થઈ રહેલ ઓવરબ્રિજનું બંધ પડેલ કામ ક્યારે હાથ ધરાશે? છેલ્લા 1 વર્ષથી કામ ખોરંભે પડતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન. બીજી બાજુ ઓવરબ્રિજના અધૂરા કામને લઈને ઓવરબ્રિજની બંને સાઈડે સર્વિસ રોડ ઉપર અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. રોજિંદુ અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે તો સર્વિસ રોડ ઉપર વધુ વાહનોની અવરજવર રહેતા સર્વિસ રોડની બાજુમાં આવેલ રહેણાંક મકાનોની સોસાયટીઓમાં વાહનોની અવરજવરને લઈને સર્વિસ રોડ ઉપર રહેલ ધૂળ રહીશોના ઘરોમાં ઘૂસી જાય છે. તો હાલ તો ઓવરબ્રિજનું કામ બંધ હોવાથી ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર ખોવાઈ જતા રોજિંદુ અવરજવર કરતા હજારો વાહન ચાલકોને ઓવરબ્રિજના અધૂરા કામને લઈને મુશ્કેલીઓ પડી રહી છે. બ્રિજના અધૂરા કામને લઈને વાહન ચાલકો પરેશાન. ઓવરબ્રિજ ના હોય અવારનવાર સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અધૂરો મુકેલ ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટર ફરી ચાલુ કરશે કે હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ હજુ એ જોવા મળશે, એ તો હવે જોવાનું રહ્યું. ત્યારે હાલ તો વાહન ચાલકો તગડો ટોલ ટેક્સ ભરતા હોવા છતાં હાલ તો હાઈવે અને કેટલાય ઓવરબ્રિજો ઉપર ખાડાઓ કે થીગડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે હાઈવે ઓથોરિટી કુંભકરણની નિંદ્રામાંથી જાગી બાકી રહેલ બ્રિજોનું સર્વે કરી રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરી ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. જીન રાવલ, ચેડેશ ટીવી, પ્રાંતિજ.